આજે ચાર કલાકે સ્થાયી સમિતિના ખંડમાં સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી એજન્ડા પરના કુલ અગિયાર કામો હતા અગિયાર અગિયાર કામ મંજૂર કરવામાં આવે છે એમાં મુખ્યત્વે એક કામ એવું હતું કે જ્યારે સુરતમાં કોઈ આગનો બનાવ બને તો પાણીના ટેન્કરો છે એટલે બંબા તેના રિફિલિંગ માટે જ્યારે પાણી ખૂટી જતું હોય છે અને ફરીથી ભરવા જવાના હોય તે ચાર જગ્યા માત્ર સુરતમાં હતી અને ત્યાં પાણી ભરવા જવું પડતું જેની રેન્જ લગભગ આઠથી દસ કિલોમીટર થવાના કારણે સમય મેનપાવર અને બધો જ એક વધુ સમય જતો તો એની જગ્યાએ હવે એવા સત્તર લોકેશન કરવામાં આવે છે એ સત્તર લોકેશનમાં સુરતના જે પાણીના જળ વિતરણ મથકો છે ત્યાં એવી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે કે બેથી અઢી કિલોમીટરને રાજ્યમાં તાત્કાલિક ફાયર ફાઇટર પોતાનું પાણી રિફિલ કરીને જે તે જગ્યા પર પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકે એ રીતનું એક કામ હતું તેને મંજૂરી આપવામાં આવી છે બીજું જો કોઈ આગના બનાવ બને તો તે દરમિયાન અંદર કોઈક ધુમાડો થયો હોય આગ બહુ વધારે હોય તો અંદર ન જઈ શકતા હતા એની માટેના આપણી પાસે ડ્રેસીસ હતા પણ એક પ્રકારના હવે કેમેરાનું કામ હતું જે કેમેરા લઈને અંદર આપણે જઈ શકશું અને ત્યાંના વિઝ્યુઅલ લઈ જઈ શકું અને એ કેમેરા દ્વારા જાણી શકશું કે અંદર શું છે કોઈ રહીતો નથી ગયું કઈ રીતનું કોઈ જગ્યાએથી આપણે નિકાલ કરી શકીએ તો આગને રોક તાત્કાલિક એ પ્રકારનું હતું એક કેમેરાની ખાસિયતોમાં મુખ્યત્વે એવું છે કે એ કેમેરાનો જ્યારે આપણે ઓપરેટ કરતા હોઈએ અને જ્યારે આગનો બનાવવો હોય તો બસો સાહીઠ ડિગ્રી સુધીની એની ક્ષમતા રહેશે એને બેટરી બેકઅપ રહેશે ને એનું વજન માત્ર એક કિલોગ્રામ હશે એટલે એ મૂવેબલ હશે અને બનાવના સમયે ઇઝીલી આપણે કેરી કરી શકીએ અને મૂવ કરી શકીએ એ પ્રકારનું હશે ને એની કેમેરાની લંબાઈ એકસો વીસ છે અને ઊંચાઈ લગભગ એકસો પચીસ એમએમ છે એમાં મુખ્યત્વે એક સ્ક્રીન પણ એલસીડી સ્ક્રીન હશે જેના દ્વારા એમાં જો કોઈ પ્રકારનું રેકોર્ડિંગ કરવાનું યોગ્ય લાગે અંદર બનાવના સ્થળે તો રેકોર્ડિંગ પણ કરાશે અને એલસીડી દ્વારા જોઈ શકાશે કે અંદર શું થઈ રહ્યું છે આ બાબતના કામો હતા એજન્ડા પર બીજા વધુ કામ ન હોવાથી સ્થાયી સમિતિની મિટિંગ પૂરી કરવામાં આવી હતી આ ફાયરને રેજીસ્ટ કરે છે એટલે એનાથી ધુમાડાથી કે આગથી કેમેરાને કોઈ નુકસાન થતું નથી